गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आपनो हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय वाणिज्य व्यवस्था ने संचालन। आज आपणे आ चेप्टर नो सौथी इम्पोर्टंट टॉपिक परीक्षा में पूछा तो मोस्ट एमपी सवाल विषय बात करवाना छे। अने आ प्रश्ननुं नाम छे नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि। जो कोईपण कंपनीनी स्थापना करवी होय तो एक कंपनीनी स्थापना करवा माटे नोंधणीनुं प्रमाणपत्र मेळववुं पड़े। અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો, આ જે છ દસ્તાવેજો છે, આ છ દસ્તાવેજો તૈયાર કરી રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની શું કરાવવી પડે તો કે નોંધણી કરાવવી પડે। ફરી એકવાર બોલું છું, જો તમે કોઈ કંપની સ્થાપવા માંગતા હોય તો નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે। નોંધણીનું પ્રમાણપત્ર લેવા માટે આ છ દસ્તાવેજો, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, આ છ દસ્તાવેજો તૈયાર કરી તમારે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની નોંધણી કરાવવી પડે। અને નોંધણી કરાવ્યા બાદ તમને નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારબાદ જ તમે કંપનીની સ્થાપના કરી શકો છો। તો કંપનીના સ્થાપવા માટે જરૂરી દસ્તાવેજો પૈકીનો સૌથી મહત્વનો દસ્તાવેજ એટલે કે પહેલો દસ્તાવેજ આવેદનપત્ર। આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, અથવા તો એમ કહીએ ને તો કંપનીનું બંધારણ છે। આપણે પરીક્ષામાં પૂછાય કે આવેદનપત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે, તો કે પાયાનો દસ્તાવેજ છે અથવા કંપનીનું બંધારણ છે। કંપનીની સ્થાપનાનો પાયો જ આવેદનપત્રમાં હોય છે, અને કંપનીના સ્થાપનાનો પાયો એ આવેદનપત્ર છે, અને એ પાયા ઉપર જ કંપનીની ઇમારત ચણાય છે। આમ આપણે જોવા જઈએ તો આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે અથવા તો કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે। તમારે આવેદનપત્ર તૈયાર કરવા માટે આવેદનપત્રમાં નીચેની આટલી જે આ એથી એફ સુધીની કોલમો જે છે, કલમો છે, એ કલમોનો આવેદનપત્રમાં સમાવેશ થાય છે, બરાબર છે। આવેદન પત્રમાં ટોટલ છ કલમોનો સમાવેશ થાય। સૌથી પહેલી કલમ એટલે નામની કલમ। આવેદનપત્રની સૌથી પહેલી કલમ નામની કલમ છે। જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય, જોજો શબ્દ સાંભળજો, શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો એના નામના છેડે લિમિટેડ લગાવવું પડે। અને શેરથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી એટલે કે પ્રાઇવેટ કંપની હોય તો નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ લગાવવું પડે। આ આપણે અગાઉ પણ જોઈ ગયા હતા, પણ એનો નામની કલમમાં સમાવેશ થાય છે એટલે આપણે રિપીટ કરીએ છીએ। બીજું, ભારતમાં ઓલરેડી જે કંપની હોય એના જેવી કંપનીનું નામ તમે રાખી શકતા નથી। દાખલા તરીકે ભારતમાં પાવડર બનાવતી એક કંપની છે, એનું નામ છે પોન્ડ્સ પાવડર। તો હવે તમે કોઈ નવી કંપની સ્થાપવા માંગતા હોય તો એનું નામ તમે પોન્ડ્સ પાવડર રાખી શકો નહીં, બરાબર છે। દાખલા તરીકે ભારતમાં શેમ્પુ બનાવતી એક કંપની છે હેડ એન્ડ શોલ્ડર, હવે તમારે શેમ્પુ બનાવતી કંપની સ્થાપવી હોય તો તમે કંપનીનું નામ હેડ એન્ડ શોલ્ડર રાખી શકો નહીં। ટૂંકમાં અન્ય કોઈ કંપની જેવું નામ તમે રાખી શકતા નથી। બીજું, રાષ્ટ્રીય હિત એટલે કે દેશના હિતને નુકસાન થાય એવું નામ પણ તમે રાખી શકતા નથી। તો આમ નામની કલમમાં આપણે જોયું કે શેરથી મર્યાદિત જાહેર કંપની હોય તો એની પાછળ લિમિટેડ લાગે, શેરથી મર્યાદિત ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ લાગે, બીજું ભારતમાં અન્ય કોઈ કંપની હોય એનું એના જેવું નામ આપણે રાખી શકતા નથી એટલે કે અન્ય કંપની જેવું સેમ નામ ન રાખી શકો, બીજું જે નામ રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડતું હોય એવું નામ તમે રાખી શકતા નથી। બીજું, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ। કંપનીના રજિસ્ટર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે એ માટે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ ખૂબ મહત્વની છે। હવે દાખલા તરીકે જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરવા માંગતી હોય તો એ પત્ર વ્યવહાર કયા સરનામે કરવો, કયા એડ્રેસ પર કરવો, અથવા કંપનીનો રજિસ્ટ્રાર કંપની સાથે પત્ર વ્યવહાર કરવા માંગતો હોય તો એ પત્ર વ્યવહાર કયા સરનામે કરવો, એ માટે એક સરનામું લખવું પડે અને એ સરનામાને કહેવાય રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, બરાબર। રજિસ્ટર ઓફિસના સરનામાના કલમમાં કંપનીના રજિસ્ટર ઓફિસનું સરનામું હોય છે, જેથી એ સરનામા ઉપર જાહેર જનતા પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થઈ શકે કે કંપની સામે કદાચ જો કેસ કે દાવો માંડવો હોય તો એ કઈ જગ્યાએ કેસ કરી શકાય, કયા રાજ્યની કે કયા જિલ્લાની અદાલતમાં કેસ કરી શકાય એ
नक्की थई शके एटला माटे रजिस्टर ऑफिसना सरनामानी कलम खूब महत्वनी छे। कारण के जे जग्याए रजिस्टर ऑफिसनुं सरनामुं होय ए जग्याए ज तमे कंपनी साथे पत्र व्यवहार करी शको अने ए जग्याए ज अथवा ए जिल्लानी के तालुकानी अदालतमां ज तमे कंपनी सामे दावो मांडी शको। ત્રીજું ધ્યેયની કલમ, કંપનીના જે આવેદનપત્રની જેટલી કલમો છે એમાંથી સૌથી મહત્વની કલમ એ ધ્યેયની કલમ છે। કંપની કયા ઉદ્દેશ માટે, કયા ધ્યેય માટે સ્થાપવામાં આવી છે અથવા કંપની કયો ધંધો કરવા માટે સ્થાપવામાં આવી છે એ ધ્યેયની કલમમાં લખેલું હોય છે અથવા એનો ઉલ્લેખ ધ્યેયની કલમમાં થયેલો હોય છે। ધ્યેયની કલમમાં જે ઉદ્દેશ દર્શાવ્યો હોય એ સિવાય અન્ય ઉદ્દેશ માટે કંપની ધંધો ચાલુ કરી શકતી નથી અથવા એ સિવાય અન્ય ઉદ્દેશનો ધંધો કરી શકતી નથી। દાખલા તરીકે આઈસીઆઈસીઆઈ બેંકે એની ધ્યેયની કલમમાં એમ દર્શાવ્યું હોય કે ભાઈ ગ્રાહકો જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારી અને ધિરાણ કરવાનો ધંધો કરવો છે, એટલે કે બેન્કિંગના ધંધા માટે આઈસીઆઈસીઆઈ બેંકની સ્થાપના થઈ છે એવું એની ધ્યેયની કલમમાં લખવું હોય તો એ બેન્કિંગનો જ ધંધો કરી શકે, બેન્કિંગ સિવાય અન્ય ધંધો ન કરી શકે। એટલે કે આઈસીઆઈસીઆઈ બેન્કિંગ સિવાય જો કદાચ બેન્કિંગ સિવાય કદાચ વીમાનો ધંધો કરવો હોય તો એ ન કરી શકે, બેન્કિંગ સિવાય એને મ્યુચ્યુઅલ ફંડનો ધંધો કરવો હોય તો ન કરી શકે, એ બેન્કિંગ સિવાય અન્ય કોઈ ધંધો નથી કરી શકતી। એટલે કે ધ્યેયની કલમમાં જે જે ધ્યેય લખેલા હોય એ સિવાયના અન્ય કોઈ પણ ધ્યેયનો ધંધો ચાલુ થઈ શકતો નથી। દાખલા તરીકે અંબુજા સિમેન્ટે એની ધ્યેયની કલમમાં લખ્યું હોય કે સિમેન્ટનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનો ધંધો, તો એ સિમેન્ટનું જ ઉત્પાદન કરી શકે, પછી એ પ્લાસ્ટિકનું ઉત્પાદન ન કરી શકે, પછી એ કપડાનું ઉત્પાદન ન કરી શકે। મતલબ જે ધ્યેય માટે કંપની સ્થપાણી છે એ ધ્યેય સિવાય અન્ય કોઈ ધંધો થઈ શકતો નથી। જવાબદારીની કલમ, જવાબદારીની કલમમાં તમારે દર્શાવવું પડે કે કંપની મર્યાદિત જવાબદારીવાળી છે, અમર્યાદિત જવાબદારીવાળી છે કે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી છે, આમાંથી કયા પ્રકારની કંપની છે એ તમારે જવાબદારીની કલમમાં જણાવવું પડે। બીજું, એક વ્યક્તિની કંપની હોય, આપણે એક વ્યક્તિની કંપની વિશે પરિચય મેળવ્યો, તો એક વ્યક્તિની કંપનીના સંજોગોમાં જો મૂળ વ્યક્તિ એટલે કે જેને કંપનીની સ્થાપના કરી છે એ વ્યક્તિ મૃત્યુ પામે અથવા અસ્થિર મગજનો થાય તો એના બદલે અન્ય કયા વ્યક્તિ કંપનીનું સંચાલન સંભાળશે એનું નામ પણ લખવું પડતું હોય છે। બરાબર, કે એક વ્યક્તિની કંપનીમાં મૂળ વ્યક્તિ એટલે કે જેને કંપનીની સ્થાપના કરી એ મૃત્યુ પામ્યો, અસ્થિર મગજનો થયો, તો એની જગ્યાએ કંપનીનું સંચાલન કોણ સંભાળશે એનું નામ પણ લખવું પડે। મૂડીની કલમ, કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, સત્તાવાર મૂડી એટલે કે કંપની વધુમાં વધુ કેટલી મૂડી સુધીના શેર બહાર પાડી શકે એને સત્તાવાર મૂડી કહેવાય। દાખલા તરીકે કોઈ કંપનીની સત્તાવાર મૂડી 50 કરોડની હોય તો વધુમાં વધુ એ 50 કરોડ રૂપિયાના શેર બહાર પાડી શકે, એનાથી વધારે મૂળ શેર બહાર પાડી શકે નહીં। તો કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે અને સત્તાવાર મૂડીનું કેટલી રકમના શેરમાં વિભાજન થયું છે એ પણ લખવું પડે। દાખલા તરીકે કોઈ કંપનીની 50 કરોડની સત્તાવાર મૂડી છે અને એને 50 રૂપિયાનો એક એવા 1 કરોડ શેરમાં એની મૂડીનું વિભાજન કર્યું છે તો એને દર્શાવવું પડે કઈ કલમમાં, મૂડીની કલમમાં, કે કંપનીની સત્તાવાર મૂડી 50 કરોડ છે અને 50 કરોડની સત્તાવાર મૂડીનું રૂપિયા 50નો એક એવા 1 કરોડ શેરમાં વિભાજન કરેલું છે એવું દર્શાવવું પડે। બરાબર છે, કઈ કલમમાં, તો કે મૂડીની કલમમાં। ફરી એકવાર કહું છું, સત્તાવાર મૂડી કેટલી છે તો કે 50 કરોડ અને આ 50 કરોડની મૂડીનું રૂપિયા 50નો એક એવા 1 કરોડ શેરમાં વિભાજન કરેલું છે એ પણ જણાવવું પડે। કેટલી રકમના, તો કે 50 રૂપિયાની રકમના કેટલા શેર, તો કે 1 કરોડ શેરમાં વિભાજન કર્યું છે એ મૂડીની કલમમાં જણાવવું પડે। સ્થાપનાની કલમ, જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો કંપનીની સ્થાપના કરવા માંગે છે અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછો 2 સભ્યો કંપનીની સ્થાપના કરવા માંગે છે એવું લેખિત નિવેદન આપવું પડે કઈ કલમમાં, તો કે સ્થાપનાની કલમમાં। આ તો આપણે વાત કરી આવેદનપત્રની કલમો, કે આવેદનપત્રમાં 6 કલમો હોય। હવે બીજો દસ્તાવેજની જરૂર પડે, નિયમનપત્ર। આવેદનપત્ર તૈયાર થઈ ગયા પછી નિયમનપત્ર તૈયાર કરવું પડે। નિયમનપત્ર કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે, એટલે કે કંપની ચાલુ થયા પછી કંપનીની અંદર કઈ રીતે વહીવટ ચાલશે, કંપનીની અંદર કઈ રીતના નીતિ નિયમો રહેશે, કંપનીની અંદર કઈ રીતના કાયદા કાનૂન રહેશે એ અંગેની ઉલ્લેખ કરતો દસ્તાવેજ, એટલે કયો દસ્તાવેજ, નિયમનપત્ર।
નિયમનપત્ર આવેદન પત્રની મર્યાદામાં રહીને તૈયાર થતું હોય છે. એક વસ્તુ યાદ રાખજો, નિયમનપત્ર કોની મર્યાદામાં રહીને તૈયાર થાય? આવેદન પત્રની મર્યાદાને ધ્યાનમાં લઈને તૈયાર થાય છે. નિયમનપત્રમાં કંપનીની વહીવટના નિયમો લખેલા હોય છે કે કંપનીનો વહીવટ કઈ કઈ રીતે થશે, કંપનીના વહીવટ માટે કયા કયા નીતિ નિયમો લાગુ પડશે, એ બધાનો ઉલ્લેખ નિયમનપત્રમાં થયેલો હોય છે. જ્યારે કંપનીની નોંધણી થાય ત્યારે આવેદન પત્ર અને નિયમન પત્ર જાહેર દસ્તાવેજો બની જાય છે. એટલે કે કંપનીની નોંધણી થાય પછી આવેદન પત્ર અને નિયમન પત્ર કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે, કોઈ પણ વ્યક્તિ એ આવેદન પત્ર અને નિયમન પત્ર વિશે જાણકારી મેળવી શકે છે. જાહેર જનતા કોઈ પણ કંપનીનું આવેદન પત્ર અને નિયમન પત્ર વિશે જાણકારી મેળવી શકે છે, વાંચી શકે છે, જોઈ શકે છે, બરાબર. કારણ કે એ કયો દસ્તાવેજ બની જાય છે? જાહેર દસ્તાવેજ. કોઈ પણ એ દસ્તાવેજને જોઈ શકે છે. ત્રીજું, સંચાલકોની યાદી. તમે જે કંપની સ્થાપવા માંગો છો એમાં કયા કયા વ્યક્તિઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે, જેટલા વ્યક્તિઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય એ વ્યક્તિઓના નામ, સરનામા, તેમની ઉંમર, એમનો વ્યવસાય, ડૉક્ટર છે, વકીલ છે, સીએ છે, એમબીએ કરેલું છે, એનો વ્યવસાય શું છે, વ્યવસાય એની રાષ્ટ્રીયતા ભારતીય છે કે ભારતના વિદેશી છે, રાષ્ટ્રીયતા, આ બધાનો તમારે સંચાલકોની યાદીમાં સમાવેશ કરવો પડે. તમારે સંચાલકોની યાદી બનાવવી પડે. જે સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય એનું નામ લખવાનું, એનું સરનામું લખવાનું, એની ઉંમર લખવાની, એનો વ્યવસાય, રાષ્ટ્રીયતા ભારતીય છે કે વિદેશી છે, રાષ્ટ્રીયતા લખવાની. બીજું, ભારતમાં કંપની ધારા પ્રમાણે એક નિયમ છે કે તમે જેટલા પણ સંચાલકો રાખો એમાંથી ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. તમારી કંપનીમાં 50 સંચાલકો હોય, 100 સંચાલકો રાખો, 10 સંચાલકો રાખો કે 5 રાખો, પરંતુ ગમે એટલા સંચાલકો હોય એમાંથી ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે, બરાબર. યાદ રાખજો, એક દેવીની જરૂર પડે, બાકી ભલે ગમે એટલા દેવતા રાખો. ચોથું, સંચાલકોની લેખિત સંમતિ. તમે જે આ સંચાલકોની યાદી તૈયાર કરી છે એમાં સંચાલક તરીકે જે જે વ્યક્તિઓના નામ છે એ બધા વ્યક્તિઓએ લેખિત રીતે સંમતિ આપવી પડે કે હા, હું એક્સ વાય ઝેડ કંપનીનો સંચાલક બનવા માટે તૈયાર છું, અથવા એક્સ વાય ઝેડ કંપનીના સંચાલક તરીકે લેખિત સંમતિ આપું છું કે હું એ કંપનીનો સંચાલક તરીકે છું. આમ સંચાલકોમાં તરીકે જેના નામ હોય એ બધા સંચાલકોએ લેખિત સંમતિ આપવી પડે કે હા ભાઈ, હું એ કંપનીનો સંચાલક બનવા તૈયાર છું અથવા હું એ કંપનીનો સંચાલક બનવા માટે સહમત છું. પાંચમું, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. જો કોઈ કંપની, જે કંપની સ્થપાય છે, આ નવી સ્થપાતી કંપનીના મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર એટલે કે શેર બહાર પાડનાર કોઈ પણ અન્ય કંપનીમાં પણ હિત ધરાવતા હોય તો એની એને જાહેરાત કરવી પડે. દાખલા તરીકે આ કંપની એક્સ વાય ઝેડ કંપની છે જેની આપણે સ્થાપના વિધિ જોઈએ, એ એક્સ વાય ઝેડ કંપનીનો મેનેજર બીજી એબીસી કંપનીમાં પણ 10% હિસ્સો ધરાવે છે તો એને ત્યાં ઉલ્લેખ કરવો પડે કે ભાઈ, હું એક્સ વાય ઝેડ કંપનીનો મેનેજર, નામ ફલાણા ઢીકડા પૂછરા, એબીસી કંપનીમાં પણ 10% હિસ્સો ધરાવું છું, એવું એને જાહેરાત કરવી પડે. અન્ય કંપનીમાં એનો હિસ્સો હોય, અન્ય કંપનીમાં એનો ભાગ હોય. ઘણીવાર એવું થતું હોય કંપનીના સેક્રેટરી કે મેનેજરી છે, સેક્રેટરી કે મેનેજર છે, એ બીજી કંપનીમાં પણ હિસ્સો કે ભાગ ધરાવતા હોય તો એની અહીંયા જાહેરાત કરવી પડે. અને છેલ્લે, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. છેલ્લે, આ ઉપરના 5 કાયદાઓનું પાલન કર્યું છે સરકાર દ્વારા કંપનીની સ્થાપના માટે જે પણ કંઈ કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ બધા જ કાયદાઓનું પાલન કર્યું છે એવું એક નિવેદન આપવું પડે કે આથી હું એક્સ વાય ઝેડ કંપનીનો સંચાલક બાહેંધરી આપું છું કે ભાઈ, અમે સરકાર દ્વારા કંપનીની સ્થાપના માટે જે પણ કાયદાઓ ઘડવામાં આવ્યા છે બધા જ કાયદાઓનું પાલન કર્યું છે, આવું નિયમન કંપનીના સંચાલકોએ આપવું પડે. આમ ટોટલ આ 6 દસ્તાવેજો, 6 બાબતો છે. આ 6 દસ્તાવેજો સાથે જરૂરી ફી કોને આપવાની? કંપની રજિસ્ટ્રારને. યાદ રાખજો, આ 6 દસ્તાવેજો બનાવવાના. કયા કયા? આવેદન પત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. આ 6 દસ્તાવેજો કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના.
आ दस्तावेजों तो आपवाना साथे साथे नोंधणीनी फी रजिस्ट्रारने आपवानी बराबर। हवे रजिस्ट्रार शुं करशे, आ छ छ दस्तावेजोनी चकासणी करशे, चेक करशे, जो एने संतोष थाय के नहीं बधाय दस्तावेज बराबर छे, छ छ दस्तावेज बराबर छे, आवेदन पत्र, नियमन पत्र अने संचालकोनी यादी एक्स वाय झेड बधा दस्तावेजो बराबर छे, रजिस्ट्रारने संतोष थाय तो ए शुं करशे, कंपनीनी नोंधणी पोतानी पासे एक चोपड़ो होय એ ચોપડામાં કંપનીની નોંધણી કરશે કે એક્સ વાય ઝેડ લિમિટેડ, આમ કંપનીની નોંધણી કરશે, નોંધણી કર્યા પછી કંપનીનો રજિસ્ટર નોંધણીનું પ્રમાણપત્ર આપશે અને જે તારીખે નોંધણીનું પ્રમાણપત્ર ઇસ્યુ થયું હોય એ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય અથવા એ તારીખથી કંપનીનું અસ્તિત્વ એવું ગણાય। દાખલા તરીકે કોઈ કંપનીના સંચાલકો તારીખ 1-10-2020 રોજ નોંધણીનું પ્રમાણપત્ર મેળવે છે અથવા તારીખ 1-10-2020 રોજ રજિસ્ટર પોતાના ચોપડામાં કંપનીની નોંધણી કરે છે તો એ કંપનીનું અસ્તિત્વ અથવા એ કંપનીની સ્થાપના 1-10-2020 રોજ થયેલી ગણાય છે બરાબર। કંપનીને રજિસ્ટર એ કંપનીનો નોંધણી ક્રમાંક અથવા નોંધણીનું પ્રમાણપત્ર આપે, સાથે સાથે કંપનીનો ઓળખ નંબર પણ આપે છે બરાબર। કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર તો આપે જ છે, સાથે સાથે કંપનીનો ઓળખ નંબર પણ આપે, જેને આપણે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર કહીએ છીએ બરાબર છે। ફરી એકવાર કહું છું કે કંપનીની નોંધણી થાય એટલે રજિસ્ટ્રાર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર તો આપે જ, સાથે સાથે કંપનીનું ઓળખ નંબર પણ આપતો હોય છે બરાબર છે। ઓળખ નંબર આપતો હોય છે જેને આપણે શું કહીએ છીએ, કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર, એ કંપનીનો ઓળખ છે, કંપનીના મહત્વના દસ્તાવેજો હોય બરાબર છે। આ મહત્વના દસ્તાવેજો દરેક દસ્તાવેજોમાં કંપનીનો ઓળખ નંબર એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર લખેલો હોય છે। જેમ શાળાની નોંધણી થાય એટલે એને એનો ઇન્ડેક્સ નંબર મળે છે, તમે જોજો તમારા એલસીમાં શાળાનો ઇન્ડેક્સ નંબર લખેલો હોય કે તમારા કોઈ પણ મહત્વના રિઝલ્ટ હોય એમાં ઇન્ડેક્સ નંબર લખેલો હોય, એમ કંપનીના કોઈ પણ મહત્વના દસ્તાવેજોમાં એનો નોંધણી ક્રમાંક એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર લખેલો હોય છે, જે એને નોંધણી થતાં જ મળી જાય છે બરાબર। બીજું, જ્યાં સુધી કંપની અસ્તિત્વમાં રહે ત્યાં સુધી એના મૂળ દસ્તાવેજો, મૂળ દસ્તાવેજો કોને કહેવાય, તો કે કંપનીની સ્થાપના વખતે જે દસ્તાવેજો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કર્યા હતા એ બધા મૂળ દસ્તાવેજો કહેવાય। તો કંપનીએ જે જે દસ્તાવેજો એટલે કે જે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, લેખિત સંમતિ, હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન, આ 6 દસ્તાવેજો જે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કર્યા હતા એ દસ્તાવેજો જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એને સાચવી રાખવા પડે, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં દસ્તાવેજો સચવાયેલા પડ્યા હોવા જોઈએ। ભલે કંપનીના દસ્તાવેજ, કંપનીની સ્થાપના 100 વર્ષ પહેલાં થઈ, તો 100 વર્ષ પહેલાં જ્યારે કંપનીની સ્થાપના વખતે જે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા એ દસ્તાવેજો કંપની જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એને સાચવી રાખવા પડે છે બરાબર। હવે આ આખી આખી વિધિ પૂરી થઈ જાય, એને કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે નોંધણી ક્રમાંક મળી જાય, ત્યાર પછી કંપની પોતાનો ધંધો ચાલુ કરી શકે છે અને વિજ્ઞાપન પત્ર દ્વારા શેર બહાર પાડી શકે છે અથવા શેરની ફાળવણી કરી શકે છે બરાબર છે। આમ કંપનીની સ્થાપના વિધિ આપણે જોઈ, કંપનીની સ્થાપના વિધિ માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે એ જોયું, બહુ સિમ્પલ ટોપિક છે છતાંય પરીક્ષામાં ઘણીવાર આપણે પૂછાતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને સાથે સાથે તમે જો મટીરિયલ મેળવવા માંગતા હોય તો યુથ એજ્યુકેશનની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં। આભાર, જય હિન્દ।